આપણા પ્રધાનમંત્રી દેશના રાજકારણના શીર્ષસ્થ નેતા છે, તેમ છતાં પણ કોઈ પણ સારું કામ હોય અથવા તો કોઈ પણ કામ પૂર્ણ કર્યું હોય તેમણે, તેઓ અચૂકથી પોતાની માતાના દર્શન આશીર્વાદ લેવા માટે આવતા હોય છે અને સાથે જ આ પ્રકારે તસવીરો પણ અત્યંત અલભ્ય તસવીરો પણ સામે આવતી હોય છે. હવે વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના થયા છે. પ્રધાનમંત્રી મોદી માતા હીરાબાને મળ્યા. જન્મદિવસે 69મા જન્મદિવસે પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા. પ્રધાનમંત્રી મોદીએ કાંસાની થાળીમાં ભોજન પણ લીધું. હવે તેઓ રાજભવન ખાતે રવાના થયા છે. ત્રણ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આ ત્રણ અલગ તસવીરો કેમેરામાં કેદ થઈ. એ તમામ પળો કેમેરામાં કેદ થઈ છે જ્યારે પ્રધાનમંત્રી પોતાની માતાને મળવા માટે પહોંચ્યા. જોકે આ પહેલા અટકળો હતી કે તેઓ સવારે જ કેવડિયા કોલોની પહેલા પોતાની માતાના દર્શન કરશે. દિવસની શરૂ નીકળી ચૂક્યા છે. આપણે વાત કરીશું જેમની સાથે, જે વૃંદાવન બંગલોમાં રહે છે, જે એમની મધરની આજુબાજુમાં રહે છે. આપણે સુરભબેન, આપણું અંકિતા. અંકિતાબેન, વડાપ્રધાન તમે મળ્યા, શું વાત થઈ? એ નાના બાળકોને મળ્યા અને નાના બાળકોએ એમને ફૂલ આપી અને કાર્ડ આપી અને બર્થડે વિશ કર્યું અને એમને ઓટોગ્રાફ બી આપ્યો. કેવી પ્રકારનો ઓટોગ્રાફ આપ્યો? આ રહ્યો, આપ જોઈ શકો છો કે જે રીતે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન છે જે અહીંયા આવ્યા હતા, તેમણે નાના બાળકોને એક કાગળમાં પોતાની સહી કરીને એક ઓટોગ્રાફ આપ્યો છે. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. સાથે પણ જે એમને જન્મદિવસ હતો લઈને એક લોકોમાં બી ઉત્સાહ વધારે હતો. તેમની માતાને તેઓ મળ્યા હતા. અંદરનો કોઈ માહોલ તમને ખ્યાલ છે? અંદરનો માહોલ અમને ખબર નથી, પણ અમારો જે બહારનો માહોલ છે તો બહાર તો બધા ખૂબ જ એક્સાઇટેડ હતા. એ આવે એટલે બધા બહુ જ ખુશ હતા. તેઓ માતા સાથે ભોજન લઈને બહાર નીકળ્યા ત્યારે તમે આપ સમગ્ર લોકો જે ટોળું વળીને ઉભા હતા, શું કહ્યું મોદી સાહેબ? મોદી સાહેબ નાના બાળકોને જ મળ્યા છે અને અમે બધાએ એમને બર્થડે વિશ કર્યું. સેલ્ફી પડાય બધાએ? સેલ્ફી નથી પડાઈ, અમે નાના બાળકોના જ ફોટા પાડ્યા છે અમે. બેટા શું નામ તારું? ત્રિશા. ત્રિશા, વડાપ્રધાનને તું મળ્યા છે? હા. શું વાત કરી બેટા? મેં વાત કરી કે મારું નામ શું છે? ત્રિશા મારું નામ. એમને કીધું તારી હોબી અને વર્ષ કે, તો મેં કીધું ન, મારા વર્ષ 9 છે અને મારી હોબી ડાન્સ કરવું છે. અચ્છા, બીજી કોઈ વાત કરી તને? હા, મારા ફ્રેન્ડ્સે પણ વાત કરી. નરેન્દ્ર મોદીએ તને શું કીધું? મને કીધું કે બહુ જ બહુ જ ભણે. અચ્છા, તને ઓટોગ્રાફ આપ્યો? હા. બતાવ. નાના બાળકોને પણ નરેન્દ્ર મોદીએ ઓટોગ્રાફ આપ્યો, જેથી તેઓ ખુશ છે. ત્રિશાની વાત કરવામાં આવે તો ત્રિશા જોડે વાત કરી હતી કે ભાઈ તેઓ એની હોબી શું છે અને તેઓ શું કરવા માંગે છે અને તેઓ ખૂબ જ આગળ ભણે તે પ્રકારે વડાપ્રધાન કહેવાથી તેઓ ત્રિશા પણ ખૂબ ખુશ થઈ હતી. જી, પ્રધાનમંત્રી મોદી રાયસણ પહોંચ્યા. માતા હીરાબા સાથે તેમણે કાંસાની થાળીમાં પૂરણપોળી પણ જમી અને આ તમામ તસવીરો કેદ થઈ છે કેમેરામાં. પાડોશીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે અમારા સંવાદદાતાએ, ત્યારે તેઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક અનોખો આનંદ તેમને મળ્યો. પ્રધાનમંત્રી મોદીની ઝલક મેળવવા માટે જે લોકો સવારથી જ ત્યાં ઉપસ્થિત હતા તેમની પણ રાહનો ક્યાંક ને ક્યાંક અંત આવ્યો અને પ્રધાનમંત્રી બહાર આવીને તેમની વચ્ચે પણ ગયા. બે તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી સામાન્ય લોકોની ભીડ વચ્ચે આવ્યા અને જે પ્રકારે 15મી ઓગસ્ટના દિવસે આપણને દ્રશ્યો જોવા મળ્યા હતા, એ જ પ્રકારના દ્રશ્યો ક્યાંક આજે પણ જોવા મળ્યા. બીજી તરફ પ્રધાનમંત્રીનો કાફલો રવાના થયો, રાજભવન ખાતે જવા રવાના થયા પ્રધાનમંત્રી મોદી. રાજભવન પહોંચીને ભાજપના પ્રદેશના નેતાઓ અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો સાથે પણ તેઓ બેઠક યોજશે. આ
આ ત્રણ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી પોતાની માતાના સાથે આ ઐતિહાસિક ક્ષણો માણતા નજરે પડ્યા. ઐતિહાસિક એટલા માટે કારણ કે આ તસવીરો એક જ વર્ષ માટે નહીં, હર હંમેશ માટે યાદ રહેશે. દર વર્ષે આ જ પ્રકારે તસવીરો સામે આવતી હોય છે અને મીડિયાની નજર વડાપ્રધાન ઉપર સતત રહેતી હોય છે. અને જ્યારે તેઓ પોતાની માતાને મળવા પહોંચે ત્યારે તો જરૂરથી જ તેઓ આ પ્રકારે કેમેરામાં કેદ થતા હોય છે. એક તસવીરમાં હળવાશની પળો પ્રધાનમંત્રી પોતાની માતા સાથે માણી રહ્યા છે, બીજી તરફ આશીર્વાદ લઈ રહ્યા છે અને સાથે જ કાંસાની થાળીમાં તેઓ ભોજન લઈ રહ્યા છે. પૂરણપોળી પણ તેમણે જમી તેઓ પણ દ્રશ્યોમાંથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્રણ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. જો કે સોશિયલ મીડિયાની વાત કરીએ તો પ્રધાનમંત્રીની મુલાકાત બાદ હવે સોશિયલ મીડિયા પર જાણે કમેન્ટ્સનો વરસાદ જોવા મળશે, અવનવી કમેન્ટ્સ જોવા મળશે. યુવાઓ ખાસ કરીને પ્રધાનમંત્રીની જે આ વિશિષ્ટ લાક્ષણિકતા છે તેને કારણે જ પ્રધાનમંત્રી સામે આકર્ષિત થતા હોય છે અને કદાચ એ જ કારણ છે કે આટલા મોટી સંખ્યામાં તેમના ફોલોઅર્સ છે. તેઓ કંઈ પણ પ્રવૃત્તિ કરે અને તેની અપડેટ સોશિયલ મીડિયા પર નાખતા હોય છે. કેવડિયા કોલોની ખાતે પણ તેમણે ટ્વીટ કરીને એ જ પ્રકારે અનુસરણ કર્યું અને હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં કેવા પ્રકારની માહિતી જોવા મળશે. જો કે હાલ પૂરતું વાત કરીએ તો રાજભવન ખાતે જવા તેઓ રવાના થઈ ગયા છે. આ ત્રણ અલગ અલગ તસવીરો હળવાશની પળો માણતા પ્રધાનમંત્રી મોદી પોતાની માતા સાથે નજરે પડી રહ્યા છે. જો કે દર વખતે તેમણે કહ્યું છે કે તેમની કારકિર્દી તેમના વિકાસ માટે અને રાજકારણમાં તેમની કરિયર વિશે તમામ શ્રેય તેમની માતાને જ જાય છે. તો જન્મદિવસે 69મા જન્મદિવસે પ્રધાનમંત્રી હીરાબાને મળવા માટે પહોંચ્યા, તેમના આશીર્વાદ લીધા અને તેમની સાથે ભોજન પણ ગ્રહણ કર્યું. વડાપ્રધાન મોદી હવે રાજભવન જવા રવાના થયા છે. પાંચ અલગ અલગ તસવીરો, કંઈક અલગ જ તસવીરો છે આજ 69મા જન્મદિવસે આપણને જોવા મળી. પોતાની માતા સાથે હળવાશની પળો માણતા પ્રધાનમંત્રી કેમેરામાં કેદ થયા. જો કે મીડિયાને અંદર જવાની પરવાનગી ન હતી, પરંતુ આ તસવીરો સામે આવી છે, તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. અને બીજી તરફ પ્રધાનમંત્રી રવાના થયા, જો કે ભીડની વચ્ચે પણ તેઓ ગયા, જે સવારથી જ લોકો રાહ જોઈ રહ્યા હતા પ્રધાનમંત્રી ક્યારે આવી પહોંચશે. તેમની રાહનો પણ અંત આવ્યો.